રાજ્યમાં વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આમ આદમી પાર્ટીએ શરૂ કરી છે. અત્યારે આમ આદમી પાર્ટીમાં ભરતી અભિયાન અંતર્ગત લોકોને પાર્ટી સાથે જોડવામાં આવી રહ્યા છે. આજે રાજ્યના ખેડૂત નેતા અને ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાગર રબારીએ ખેડૂત એકતા મંચમાંથી રાજીનામું આપી આપમાં જોડાયા છે. સાગર રબારીએ કહ્યું હતું કે મેં મારા તમામ સમર્થકો સાથે વાતચીત કરી અને જોડાયો છું. આ સમયે સાગર રબારીએ ભાજપ પર પ્રહાર કર્યા અને જણાવ્યું કે જનતા 27 વર્ષથી દાજી રહેલો રોટલો પલટશે, સત્તાનો જે નશો ચડી ગયો છે તેમને જનતા પલટાવશે. સંઘર્ષનો માર્ગ હતો એને એક રાજકીય સંઘર્ષનો માર્ગ આજે હું આપી રહ્યો છું અને મારા જીવનનો પણ આ એક નિર્ણાયક વળાંક છે. ક્યારેય મેં કોઈ રાજકીય પાર્ટી સાથે પક્ષીય રીતે જોડાઈને કામ કર્યું નથી, પ્રત્યક્ષ કે પરોક્ષ. આજે જ્યારે મને લાગ્યું કે મારે પક્ષીય રીતે કામ કરવું પડશે ત્યારે લોકોને અંધારામાં રાખીને ખાનગી રીતે હું કોઈ પક્ષની મદદ લઉં અને પક્ષને મદદ કરું એ કરવાના બદલે લોકોની મંજૂરી લઈને લગભગ 2500 કિલોમીટરથી વધારે પ્રવાસ કરીને મારા બધા જ સાથી મિત્રોને મળીને વિશ્વાસમાં લઈને પછી મેં આ નિર્ણય કર્યો છે અને મને પૂરી આશા છે કે ગુજરાતની જનતા 27 વર્ષથી જે રોટલો દાજી રહ્યો છે એને આ વખતે ચોક્કસ પાછું પલટશે અને જે લોકોએ સત્તાનો નશો જેમના દિમાગ પર છેક ચરમ સુધી પહોંચ્યો છે એમને પલટશે એવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.